દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે દિવસથી જુગારીઓ ઝડપાઈ રહ્યા છે, જો કે આ ઘટનાઓમાં દિયોદર પોલીસની નિષ્ફળતા પણ જોવા મળી રહી છે. દિયોદર પોલીસ જુગારીઓને ઝડપી પાડવા માટે જાય તો છે, પરંતુ પોલીસના આ દરોડા દરમિયાન કેટલાક જુગારીઓ ઝડપાય છે તો કેટલાક જુગારીઓ આશ્ચર્યજનક રીતે ફરાર થઈ જાય છે. આજે પણ એવું જ કંઈક બન્યું છે. દિયોદર પોલીસે બાતમીના આધારે વાતમચુના ગામના બસ સ્ટેશન નજીક જુગારની રેડ કરી હતી. આ રેડ દરમિયાન 6 જુગારીયા જુગાર રમી રહ્યા હતા અને પોલીસની આ રેડમાં પોલીસ માત્ર 4 જ જુગારીયાને ઝડપી પાડવામાં સફળ રહી છે, જ્યારે આજે પણ આ 6 જુગારીઓમાંથી 2 જુગારીયા ફરાર થઈ ગયા હતા. એચસીએ પોલીસની આ ઘટનામાં 34,900નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જે જુગારીયાને ઝડપી પાડ્યા છે તેની પર નજર કરીએ તો આ તમામ જુગારીયા વાતમ ગામના છે અને તેમાં સ્વરૂપજી ઠાકોર, જયંતીજી ઠાકોર, બાબુજી ઠાકોર અને બચુજી ઠાકોરનો સમાવેશ થાય છે. જ્યારે દિયોદર પોલીસને ચકમો આપીને ફરાર થયેલા જુગારીઓની વાત કરવામાં આવે તો પરાગથી ઠાકોર અને શ્રવણજી ઠાકોરનો સમાવેશ થાય છે. પોલીસની આંખોમાં ધૂળ નાખીને આ રીતે જુગારીઓ ફરાર થતા હોય ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થાય તેમ છે.